Actually, सुर के लिए अच्छा है. गुरु ने मुझे बताया कि इसका नाम होता है तानपुरा. सुर मिलता है उसके लिए मैं जाऊँगा मंचुलाइन. विष्णु भजन तो तेने कहिए जी, भीड़ पर आई जान पर दुखे उपकार करे तो मन अभिमान. विष्णु भजन तो तेने कहिए भीड़ पर आई. इंडियन आइडल और वतन ये जो कर रहे हैं ऐसी उमान में भी करनी चाहिए, क्योंकि ज़्यादा को लाभ मिले एंड ज़्यादा टैलेंट बाहर आ जाए. जैसे कभी वो सलमान जो था क्या गाता था, तो ऐसा आप सलमान अली वो पर जितना राय ये जो है बंगाल को वाराणसी का लड़का था, मीन्स वो जो गाते हैं, आप ऐसा मानते हैं कि अरब कंट्रीज में आप भी कुछ करेंगे, कुछ एकेडमिक बनाएंगे और ये टैलेंट को एक्सेस करने के लिए आप कुछ करेंगे? यू वांट टू डू समथिंग फॉर दिस पीपल बडिंग आर्टिस्ट? या एक्चुअली काम चल रहा है एंड हम लोग कोशिश भी कर रहे हैं इस चीज के लिए, पहली शो के लिए. एंड मैं ये भी कहना चाहता हूँ कि किसी का बहुत टैलेंट होता है एंड वो बहुत जल्द पार्टिसिपेट कर उसको करना चाहिए, क्योंकि वो बहुत आगे जाएगा एंड बहुत उसमें उसको सीख जाएगा, बहुत कुछ सीख जाएगा. जो मैं गया दिन हिंदुस्तानी में मैं बहुत कुछ सीख गया, बिकॉज इंडियन जो शो का नाम है दिल हिंदुस्तानी, मेरे लिए एक म्यूज़िक स्कूल था, क्योंकि मैं उधर गया, मैंने कभी भी नहीं सोचा कि मैं जीत जाऊँगा. मैंने बोला कि मैं I came here in India, मुझको बस सीखने का है. What prompted you to participate? कितने किस तरह आपको आकर्षित हुआ कि मुझे ये टैलेंट शो में भाग लेना चाहिए? आपने कुछ एक्वायर किया है क्लासिकल संगीत या कुछ ऐसा कुछ आपको कुछ ध्यान में है कि जस्ट यू पार्टिसिपेट नहीं बंद? एक्चुअली मैं म्यूजिक नहीं सीखा हूँ एंड मुझको मैं बहुत ट्राई कर रहा था कि मैं मुझको कोई गुरु मिल जाए और मैं म्यूज़िक सीखूँ, मगर मैं कभी भी म्यूज़िक नहीं सीखा एंड मैं यूट्यूब में सर्च करता था सॉन्ग्स जस्ट मैं सुनता था और उसको याद करता था, प्रैक्टिस करता था और मैं शो में निकलता था और जो समय गाता था एंड मगर बहुत बहुत अच्छा एक्सपीरियंस रहा. एक्चुअली मैं पर्सनल बैंकर था पहले एंड या माइज क्लब એટલે 2013 માં મેં આ ક્લબ સ્ટાર્ટ કરી. ક્લબ જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે મારો હેતુ એવો જ હતો કે જે ઓડિયન્સ છે એ પર્ટિક્યુલર સોંગ સિલેક્ટ કરે, એમની ફરમાઈશ આપે અને એ ફરમાઈશ ઉપર સોંગ સિલેક્શન થઈ અને આખો આ પ્રોગ્રામ કન્ડક્ટ થાય. તો મેં ટ્રાય કર્યો, મારે ત્યાં લગભગ અરાઉન્ડ 400 કપલ્સ છે જે મેમ્બર્સ છે અને રેગ્યુલર અમે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટથી ડિફરન્ટ ડિફરન્ટ સિંગર્સ પ્લેબેક સિંગરો લાવી રહ્યા છે. આની પહેલાં ઘણા સારા સારા સિંગરો વિઝિટ કરી ગયા જે ફર્સ્ટ ટાઈમ બરોડામાં આવ્યા છે, ઇવન તો ગુજરાતમાં પણ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યો છે એવા સિંગરો, દાખલા તરીકે પૂર્ણિમા શ્રેષ્ઠા એટલે સુષ્મા શ્રેષ્ઠાજી, અરવિંદરસિંહ જે સારેગામાપામાં જજ તરીકે લિટલ ચેમ્પમાં કામ કરે છે, આવા ઘણા અધળક સિંગરો છે જે સુષ્મા આપણે સંજીવની ભિલાંદે, ડૉક્ટર સુપ્રિયા જોશી, નયન રાઠોડ, દેભાસદાસ ગુપ્તા, એ સિવાય કેટલાક એન્કરો, ધારો કે બચ્ચન સાહેબની એન્કરિંગ, બચ્ચન સાહેબનું જેટલા પણ ડબિંગ છે એ બધું કરી રહ્યા છે, સિકંદર ખાન સાહેબ જેમને ગુજરાતમાં પહેલી વખત મારી ક્લબે એટલે કે ફરમાઈશ ક્લબે ચાન્સ આપ્યો. તો હું એવું માનું છું કે વડોદરા સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીની ખ્યાતિ જેટલી પણ બહાર ફેલાય, કારણ કે પહેલી મ્યુઝિક કોલેજ 150 વર્ષ પહેલાં આપણે ત્યાં વડોદરામાં હતી, એટલે આપણી નગરી જ આખી સંસ્કારી. ઇન્ડિયાની પહેલી જો મ્યુઝિક કોલેજ આપણે ત્યાં હોય તો ઘણી વસ્તુઓ પ્રથમ આપણે ત્યાં થવી જોઈએ એવું મારું માનવું છે. તો એના માટે હું જ્યારે પણ ઓમાન ફરવા માટે ગયો, મેં આમનું હૈથમ રફી સાહેબનું મેં સાંભળ્યું કે બહુ જ સરસ ગાય છે, સુંદર ગાયક છે, અદ્ભુત ગાયક છે,
ગલ્ફ કન્ટ્રીમાં બધી જગ્યાએ એમનું નામ છે. તો મેં એમને એપ્રોચ કર્યો અને મેં એમને કીધું કે તમે પધારો અમારે ત્યાં એક આવશો તો તમને આઈડિયા આવશે કે અમારી ત્યાં સંસ્કારી નગરી કેવી છે, લોકો કેટલા કર્ણપ્રિય કાનસેન છે અને કેટલું નોલેજ છે. તમે આવીને પરફોર્મ કરશો તો તમને એક મજા પણ આવશે, તમે નેક્સ્ટ ટાઈમ અમને કહેશો કે મારે ફરીથી વડોદરા આવવું છે. તો એ પ્રમાણે મેં એમને હૈથમ રફી સાહેબને ઇન્વાઇટ કર્યા છે. આ સિવાય સિર્ફ રફી નામનો શો થઈ રહ્યો છે કારણ કે રફી સાહેબના બધા આશિકો ઘણા બધા છે. હૈથમ રફી પોતે પણ રફી સાહેબના આશિક છે અને ઘણા સારા સોંગ એ પ્રેઝન્ટ કરે છે. તો આખો શોનું એક હૈથમ રફી સિવાય બીજા બે સિંગર છે, ચિરાગ દેસાઈ અને સર્વેશ મિશ્રા જે બોમ્બેથી આવી રહ્યા છે નંબર વન ઇન મહારાષ્ટ્ર. તો એ ત્રણ રફી સાહેબ અને એક ફિમેલ સિંગર પ્રિયંકા બાસુજી એ હશે. અને આ શો 6 તારીખે સાંજે રાતના થઈ રહ્યો છે. ક્લબ પૂરતું એવું કહીશ કે મને ઘણો બધો સપોર્ટ વડોદરાની સંગીત પ્રેમી જનતાનો રહ્યો છે. તમારા બધાના સપોર્ટથી જ આ ક્લબ ચાલી રહી છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.